स्वामीनारायण नीलकंठो नारायण हरि हरि कृष्णश्च सहजानंद कृष्णोस्तु मे हृदि बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज વિક્રમ સંવત 2076 અધિક આ સોવત સાતમ શુક્રવાર તારીખ 9 ઓક્ટોબર 2020 કથાભાગ 401 કથાસ્થળ ભજન હોલ કુંડલધામ આજ કી માંગ 12 તુમ વો કરતે હો જો તુમ ચાહતે હો લેકિન હોતા વહી હૈ જો ભગવાન ચાહતે હૈ જબ તુમ વો કરોગે જો ભગવાન ચાહતે હૈ તો હોગા વહી જો તુમ ચાહતે હો પતા નહીં બઢિયા અદ્ભુત વિચાર કિસી ને દે રખા હૈ આજ તક ઇસ સૂત્ર હજારો લાખો કરોડો બાર સાર્થક હો ચુકા હૈ દુનિયા ભર કે હમ સબ પ્રાય વહી કામ કિયા કરતે હૈ જિસકી ચાહ હમકો હોતી હૈ લેકિન આખર મેં દેખા જાય તો હોતા વહી હૈ જો ભગવાન ચાહતે થે હમારી કુછ ચલતી નહીં હૈ જબ ભગવાન કી ઈચ્છા હો વો ચલને દે તો ચલેગા નહીં તો બિલકુલ નહીં ચલેગા ફિર ભી હમ હમારી ચાહ છોડતે નહીં ઓર ભગવાન કી ચાહ અનુસાર કામ કરતે નહીં લેકિન જબ હમ ભગવાન કી ચાહ કે અનુસાર હી કરને લગેંગે તબ ફાયદા સબસે બડા વો હોગા કે હમ જો ચાહતે થે વૈસા હી હોગા યદિ હમ જો ચાહે વહી કરના હો તો ભગવાન કી ચાહ ધ્યાન મેં રખતે હુએ ભગવાન કી આજ્ઞા અનુસાર ભગવાન કી મરજી અનુસાર યદિ હમ કરને લગે તો ભગવાન હમારી ચાહ અનુસાર સબ કરા દેંગે ઇસકા દો તરીકા હો સકતા હૈ સબસે પહેલા તો વો હી કે હમ હમારી ચાહ છોડ કરકે ભગવાન કી ઈચ્છા મેં મિલ ગયે તો ભગવાન કી જો ઈચ્છા થી વહી અબ હમારી હો ગઈ તો પહેલે હમકો રોના પડતા થા કે મેં ચાહતા થા લેકિન હુઆ નહીં અબ હમકો હસના આયેગા કે ભગવાન ને જો ચાહ વો હી હુઆ બહોત અચ્છા હુઆ મેરી વહી ચાહ થી કે હે ઠાકુર આપકો જો અચ્છા લગે વહી કરના અબ હો ગયા દૂસરી બાત વો હૈ કે યદિ હમ ભગવાન કી ઈચ્છા મેં મિલ જાયેંગે તબ ભગવાન ઇતને ખુશ હો જાયેંગે સ્વયં ભગવાન એસા ચાહને લગેંગે કે મેરા ભક્ત જો ચાહતા હૈ વૈસા હી મેં કરુંગા અબ બિના ચાહે ભગવાન કર દેંગે યદિ એસા હી હમ રાસ્તા ઢૂંઢ લે તો કા નુકસાન હૈ લેકિન હમ ભી બડે અડબંગ આદમી હૈ હમારી ચાહ હમારી ઈચ્છા છોડ નહીં સકતે ભગવાન કી ઈચ્છા મેં મિલ નહીં સકતે આખિર મેં હમારી ચાહ કે અનુસાર હોતા નહીં હૈ ઓર રોના કભી બંધ હોતા નહીં હૈ ઇસલિયે આજ સે નિશ્ચિત કિયા જાય કે મેં વહી ચાહુંગા જો મેરે ઠાકુર ચાહતે હોંગે હે નાથ આપકી જો ઈચ્છા હો વહી કરના મેં કભી ભી વિરોધ નહીં કરુંગા આપકી ચાહ વહી મેરી ચાહ યદિ હમ એસા હી જીને લગેંગે તો ભગવાન ભી એસે હી સોચેંગે કે મેરે ભક્ત તેરી જો ચાહ વહી મેરી ચાહ કૈસા તાલમેલ મિલ જાયેગા બહુત અચ્છા એ તરીકા ઢૂંઢ નિકાલા હૈ હમારે સંત જનો ને હમ ઉસકા હી અનુસરણ કરેંગે શ્રી પુરુષોત્તમ ચરિત્ર પુષ્પમાળા નામના ગ્રંથની કથા ચાલે છે
ગઈકાલે ગામ મોટા ભેલાવાળા લખાભાઈ આયરે સ્વામિનારાયણ ભગવાનનું ગમતું કર્યું, ભગવાનની ઈચ્છામાં ભળી ગયા, તો બધું હોવા છતાં ઉદ્વેગનો પાર નહોતો. એ ઉદ્વેગ શમી ગયો, અશાંતિ શમી ગઈ અને જીવનું બહુ જ રૂડું થયું. આજે આવા ગ્રંથોમાં નામ નોંધાણા અને દુનિયા રહેશે ત્યાં સુધી એ પ્રસંગો ગવાશે. ભલે પહેલાં લોભ અને લાલચને વશ થઈને બહુ જ બધું ભેગું કર્યું હતું, સાચું ખોટું કરીને પણ કર્યું હતું, પરંતુ પરમાત્માનું માન્યા અને સત્કર્મમાં બધું વાપર્યું તો આજ એનું કામ થઈ ગયું. વાલા ભક્તો, આપણે હરેક બાબતમાં જો એ વિચારતા થઈ જઈએ ને તો બહુ જ સારું, કે મારા ભગવાનની આજ્ઞા શું છે, મારા ગુરુજીની આજ્ઞા શું છે. કોઈ પણ ડગલું ભરતા પહેલાં એકવાર નહીં અનેકવાર એ વિચારીએ કે શિક્ષાપત્રીમાં આ બાબતમાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કહી. જો વાલા મહારાજે કીધું છે કે કોઈ પણ વ્યવહારિક કામ વિચાર્યા વિના તત્કાળ કરી નાખવું નહીં, વિચારીને જ કરવું. ધર્મ સંબંધી કોઈ કામ કરવું હોય તો એ તત્કાળ કરવું, મન ફરી જાય એ પહેલાં કરી લેવું. આવી સ્વામિનારાયણ ભગવાને કેવી અદ્ભુત અદ્ભુત આજ્ઞાઓ કરી છે, પરંતુ આપણે ઊંધું કરતા હોય છે. જ્યારે જીવના કલ્યાણનું કોઈ કામ ધર્મ સંબંધી કરવાનું હોય તો એમાં આળસ કર્યા કરીએ, ગાફલાઈ રાખ્યા કરીએ, પછી આવું કરીએ છીએ. અને વ્યવહારનું કોઈ કામ કરવાનું હોય ત્યારે આબરૂનું પોટલું માથે લઈ અને કોઈને પૂછીએ નહીં, ઘાંસીએ નહીં, વિચારીએ નહીં અને જીકી પાડીએ, પાછળથી એમાંથી મોટું દુઃખ આવે. સ્વામિનારાયણ ભગવાનની ચોખ્ખી આજ્ઞા છે કે માથે કરજ દેવું કરવું નહીં, ઋણ ચડાવવું નહીં. જે કોઈ કરજ કર્યા કરશે એને મોટું કષ્ટ આવશે. અને વાત સાચી છે કે ખોટી છે? આજ દિવસ સુધીમાં હજારો લાખો ગ્રહસ્થો આના શિકાર બન્યા છે. આપઘાત કરવો પડે ત્યાં સુધીનું દુઃખ આવે છે, તો પણ માણસો સમજતા નથી અને એટલો જ વિચાર કરે છે એ આપે એમ છે એટલે લઈ લે, બસ પતી ગયું, પછી ક્યાંથી ભરશું. જ્યારે એ પ્રશ્ન કોક કરે ત્યારે આવડો એમ કે હવે એ કાંઈક થઈ રહે, મોત થઈ રહે, બીજું તો શું થઈ રહેશે. જ્યાં સ્વામિનારાયણ ભગવાનની ચોખ્ખી આજ્ઞા છે કે વ્યવહારનું કામ વિચાર્યા વિના કરવું જ નહીં, એ બાબતમાં આમ જ આવું, એ બધું થઈ રહેશે. આમનામ આજ દિવસ સુધી સ્વામિનારાયણ ભગવાનની અને મોટા પુરુષની આજ્ઞા લોપીને હજારો લાખો લોકો દુઃખી થયા છે. આપણે ન થવું હોય તો ભગવાનની આજ્ઞા પાળવી, આપણને માઇન્ડ ન ચાલે તો હજી એક સત્સંગ માટે તો બહુ જ સારો રસ્તો છે કે આવડા મોટા સત્સંગમાં આપણી આજુબાજુમાં 1, 2, 5 એવા ભક્તો પરમાત્માએ આપ્યા હોય છે કે જે આપણા કરતાં વધુ વિચારી શકતા હોય, જે આપણા કરતાં વ્યવહારમાં વધારે સફળ હોય, જાણકાર હોય, માન મૂકીને એમની પાસે જવાય, એમની સલાહ લેવાય કે ભાઈ મને આવો વિચાર આવે છે પણ આવું કરાય કે ન કરાય, આમાં સારું કે નહીં સારું. અરે કેટલાકને તો પોતાના કુટુંબ કબીલામાં જ કોઈક સારા ભાઈઓ હોય, પણ આપણ મૂકીને માન મૂકીને આપણે એની સલાહ લઈએ તો દુઃખથી બચી જઈએ. આજે કોરોના કાળમાં એવા અનેક ગ્રહસ્થો નીકળ્યા જેમણે ક્યારેય ઇન્સ્યોરન્સ વીમો ઉતરાયો નહોતો અને આજે કોરોનાની ઝપટમાં આવી ગયા, ઘરના ઘર ધોવાઈ ગયા. પહેલા તો નહોતો ઉતાર્યો, જે દિવસથી કોરોનાનો કહેર ચાલુ થયો પછી પણ ન ઉતાર્યો. હવે વીમાવાળાની એટલી જ યોજના છે કે તમે આજ વીમો ઉતારો 14 દિવસ પછી લાગુ પડે, કમસે કમ આજે ઉતારી લઈ તો 15 દિવસ પછી થાય તો કામ લાગશે ને. આજની તારીખમાં પણ એવા કેટલાય હશે કે એ કામ ન કરે અને પછી દવાખાનું આવે ત્યારે કોઈને 2 લાખ, કોઈને 5 લાખ. હવે અરે ગામમાં 2-5 ડાયા ભક્તો હોય તો એની સલાહ ન લેવાય કે ભાઈ આમાં અમારે કેમ કરાય. હવે કેટલાકના કુટુંબીઓમાંથી ફરજિયાત એને બહાર જવું પડતું હોય, એના ધંધા વ્યવહાર કામકાજ એવા હોય
તો આવા કાળે જેને વારંવાર બહાર જવું પડતું હોય એણે તો એની સલામતીમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ, એવી અનેક ભારતીય સરકારી યોજનાઓ છે કે જેનો ખરેખર ડાયા સુગ્ન માણસોએ લાભ લેવો છે. વર્ષોથી કોઈ એક મા કાર્ડ યોજના ચાલી રહી છે, જો એક વખત ડાયા સુગ્ન ગ્રહસ્થોએ એનો લાભ લઈ રાખ્યો હોય તો સમય આવે એનો ખાસો મોટો લાભ થાય. આવી એક બે નહીં અનેક હોય, પણ ગ્રસ્થાશ્રમમાં રહે, ન કોઈ દિવસ આને વિશે વિચારે, ન કોઈને પૂછે, ન કોઈ કહે એમ કરે, એટલે ખરા ટાણે એવા ફાંફા પડે, એવું દુઃખ આવે, એવી મુશ્કેલી આવે કે ન પૂછો વાત. એટલે વિચારીને કામ કરવું, બુદ્ધિ વાપરવી, બે પાંચ ડાયા ભક્તોને પૂછવું એ કે એમ કરવું. એક બીજી પણ બાબત વાલા ભક્તો આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ કે આપણા જીવનમાં આપણા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી કોઈ પણ સારું કામ થયું, આપણને કંઈક લાભ થયો, આપણી રક્ષા થઈ, આપણે સુખી થયા, તો એકવાર નહીં હજારો વાર અત્યંત દિલની ભાવના સાથે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ. હે પ્રભુ, હે પરમ કૃપાળુ, તમારી કૃપા, નહીં તો મારા ભાગ્યમાં આવું હોય ક્યાંથી. હે પરમાત્મા, તમે પરમ કૃપાળુ છો, મારા ઉપર તમારા અનંત ઉપકારો છે. અનેક વખત આપણે પ્રભુ સાથે આ ભાવથી જોડાવું છીએ. એ કામ પરમાત્માએ જેના દ્વારા કર્યું હોય એનો પણ આપણે એટલા જ ભાવસભર આભાર માનવો જોઈએ. ભગવાન આપણી કોઈ વિકટ પરિસ્થિતિમાં કોકના અંતરમાં પ્રવેશ કરે, એમને પ્રેરે, પ્રકાશે, અને એમના દ્વારા આપણું કામ પૂરું કર્યું તો આપણે માટે એ ભગવત સ્વરૂપ છે. ભગવાને એમાં પ્રવેશ કરી, એને પ્રેરી અને આ આપણી જરૂરિયાત પૂરી પાડી, તો ત્યાં પણ એટલો જ ભાવ રાખીને આપણે આભાર માનવો જોઈએ, થેન્ક યુ કહેવું જોઈએ, એમનો ઉપકાર ઋણ સ્વીકારી ઋણી બનવું છે. આપણે ખરેખર આ ટેન્શનમાં, ચિંતામાં, મુશ્કેલીમાં, દુઃખમાં હોઈએ અને એ સમયે કોઈ પણ સંત, કોઈ હરિભગત, કોઈ બિન સત્સંગી, આપણા કોઈ સગા સ્નેહી, કોઈ પણ જો આપણને મદદ કરે, આપણું સારું કરે, આપણને સારી સલાહ આપે, આપણને કાંઈ પણ સહાય આપે, અને આપણે જો કમસે કમ એમનો ઉપકાર નોંધી પણ ન શકીએ, એમને બે શબ્દ આપણા અહોભાવના કહી ન શકીએ, તો આપણા જેવા કૃતજ્ઞ લુખારામ પછી એની સેવા, એને મદદ ફરીને કોણ કરે ભાઈ, કરે? આપણામાં આટલો પણ વિવેક ન હોય આ તો કેટલું ખોટું. તો આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુદેવ, આપણા સંતો, આપણા ભક્તો, આપણા સગા સ્નેહીઓ, કોઈ પણ સમાજના સજ્જનો જો આપણા સારા માટે, આપણા ભલા માટે એમણે કાંઈ પણ કર્યું હોય તો વિના ભૂલે એ ઉપકાર આપણે સ્વીકારવો જોઈએ અને એમનો આભાર માનવો જોઈએ. અવશ્ય એ અભિવ્યક્તિ થવી જોઈએ, એને જ કૃતજ્ઞતા કહેવાય, નહીં તો કૃતજ્ઞપણું કહેવાય. ડાયા ભક્તોએ આવું કદી ન કરવું જોઈએ. જિંદગીનું હંભારી હંભારીને કદાચ આજ દિવસ સુધી રહી ગયું હોય ને, એક લિસ્ટ કરો કે મારી જિંદગીમાં હું જ્યારથી સમજણો થયો ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોણે કોણે મારા જીવનમાં ઉપકારો કર્યા છે, જેણે વિના સ્વાર્થે મારું ભલું કર્યું છે, જેણે મને ખરા ટાણે મદદ કરી છે, સહાય કરી છે. જો એમણે સહાય ન કરી હોત તો મને આટલો લાભ કદી ન થાત, એ લિસ્ટ મુજબ કેટલાનો આભાર માનવાનો બાકી રહી ગયો છે. અને માન્યો તો પણ દિલથી માન્યો તો, ખરેખર હૃદયથી માન્યો તો, હજી પણ એ સોરી કહીને પણ આપણે આભાર માનવો જોઈએ કે તમે મારું બહુ રાખ્યું, તમે મને ટાઈમે નોકરી આપી, તમે નોકરી ન આપી હોત ને તો આજે હું રખડતો હોત, તમે મને ટાઈમે ધંધો આપ્યો, પાર્ટનરશિપ આપી, તમે મારું ઘરમાં આ કામ કર્યું, તમે બરાબર જ્યારે મારા જીવનમાં વિકટમાં વિકટ પરિસ્થિતિ હતી ત્યારે તમે મને બહુ જ સારી સમજ આપી હતી, બહુ સારા સંસ્કાર આપ્યા હતા, તમે મને જે બે વિચારો આપ્યા હતા ને એનાથી હું જીવી ગયો, ઉગરી ગયો, નહીં તો મરી જાત. તમે મને સત્સંગમાં મારા જ ઓળખાવ્યા, ગુરુજી ઓળખાવ્યા, સંતો ઓળખાવ્યા, મને કુટેવથી, મારા પાપથી બચાવી લીધો. અનેક પ્રકારે આપણી સહાય કરવામાં આવી હોય છે. આવા સમયે તો કેટલાક ભક્તોએ આપણને આર્થિક મદદ કરી હોય, બીજી ત્રીજી કાંઈ પણ મદદ કરી હોય કે જેને કારણે આપણે ઉઘરી ગયા. અત્યારે જ્યારે જ્યારે કોઈને પણ દવાખાનું આવે છે ને, હગો ભાઈ ન આવવા ચાહે ને, એવો સમય છે. અને એને આપણે દોષ્ય રોપિત પણ ન કરી શકીએ. કરી શકીએ, સમય જ એવો છે તો કોઈ શું કરે,
એવા સમયમાં કોઈ હરિભગત ભગવાનના ભગત જાણીને ગુરુભાઈ જાણીને આપણી પાછળ ખાસી મહેનત કરે, કેટલું બધું જોખમ લઈને આપણા ઘરે બેઠા આપણને કંઈક દઈ જાય, દવાખાને ટિફિન દઈ જાય, આપણી બધી સાર સંભાળ રાખે, આપણા ઘરમાં વ્યવહારમાં કાંઈ મુશ્કેલી હોય તો ઘરે બેઠા એ મુશ્કેલીમાં જે જોઈતું હોય પૂરું પાડે. બાપ, એણે તો પ્રાણ પૂર્યા જેવી સહાય કરી. કેટલી પ્રાણ પૂરી દીધા આપણી લાઈફમાં. એ કંઈથી ભૂલાય, એ ઋણ કેવી રીતે વિસરી જવાય, તો હર કોઈ પણનો આપણે આભાર માનવો જોઈએ. અને હરેક કામ વિચારીને, વ્યવહારિક કામ તો એકવાર નહીં, બહુ જાજીવાર વિચારીને, જરૂર પડે અને પૂછી સલાહ લઈને કરવા જોઈએ. સ્વામિનારાયણ ભગવાન ગામ મોટા ભેલાથી વિદાય લઈને આગળ ચાલ્યા. 8 કિલોમીટરનો પ્રવાસ કર્યો તો ગામ પીપળિયા આવ્યું. મોરબી સાઈડનું આ પીપળિયા ગામ છે. આ ગામમાં જેના માટે થઈને સ્વામિનારાયણ ભગવાનને આવવું ગમે છે, જેને રાજી કરવા મારા પ્રભુ સામેથી આવે છે, વગર આમંત્રણે આવે છે, એવા બે આત્માઓ સગા ભાઈ બેન ગણેશભાઈ અને માનબા, આ બંને ભાઈ બેન છે. કણબી કુળે એનો જન્મ છે. આ એ ઘર છે જ્યાં સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન આવતા, રોકાતા, જમતા, જે આત્માઓને રાજી કરતા. વાલા ભક્તો, ભગવાન જેના ઘેર સામેથી પધારે છે એ ભક્તો કેવા પ્રેમી હોય છે, એમનો ભાવ કેવો હોય છે. ભગવાનને કેમ એના ઘરે સામેથી આવવાનું મન થાય છે? આપણા ઘરે હજી એવું મન નથી થતું, આમાં શું હેતુ છે એ શીખવા જેવા અહીંયા બહુ જ સારા માનબા અને ગણેશભાઈના ભાવોની અભિવ્યક્તિ આવી રહી છે કે એમનો ભાવ, એમનો પ્રેમ કેવો હતો. સ્વામિનારાયણ ભગવાન સવારના પહોરમાં ગામ પીપળિયા માનભાઈ અને ગણેશભાઈના ઘેર પધાર્યા ત્યારે શું બન્યું એમનો પ્રેમ જોયા કરજો. અણતેડા આંગણીએ આવ્યા, જાણી હર્ષના નીરે વધાવ્યા. અણતેડા આંગણીએ આવ્યા, જાણી હર્ષના નીરે વધાવ્યા. જાણી હર્ષના નીરે વધાવ્યા. જાણી હર્ષના નીરે વધાવ્યા. અમે જોતા અહો નિશવાટ, અમે જોતા અહો નિશવાટ. દીધા દર્શન ટાળ્યા ઉચાટ. બહુ કૃપા કરી અમ માથ, એમ કહીને જોડ્યા છે હાથ. બહુ કૃપા કરી અમ માથ, એમ કહીને જોડ્યા છે હાથ. એમ કહીને જોડ્યા છે હાથ. કેવો ભાવ છે! ઓહો હો, હે નાથ, અણ તેડ્યા અમારે આંગણે આપ પધાર્યા, એટલા હરખના આહું આવ્યા, જાણે ચરણ ધોવાનું પાણી. એવો ભાવ ઉભરાણો! હે મહારાજ, અમે ભાઈ બહેન દિવસ અને રાત આપની રાહ જોતા હતા. ક્યારે ક્યારે રાહ જોતા હતા? દિવસ અને રાત. દિવસ વયો જાય કે આજે મારા પ્રભુ ન પધાર્યા, તો રાતે અમે રડી રડીને આપની રાહ જોતા. મહારાજ, રાત આખી પસાર થઈ જાય તો હવે અમે દિવસની રાહ જોતા કે આજ તો વાલો મારો આવશે, એના ઘરે મારો ભગવાન પધારે છે. દીધા દર્શન ટળ્યા ઉચાટ. હે મહારાજ, અમારી ચિંતા આજે તમે સામેથી ટાળી દીધી, બહુ કૃપા કરી. હે નાથ, અમારા ઉપર તમે બહુ કૃપા કરી.
ભક્તો આવા હોય છે, ભક્તોનો ભાવ આવો હોય છે. હવે જેને ઘરે ભગવાન જાય અને આવડવા પુરુષને બહુ એટલું બધું ગમે તો નહીં કહેવાય, ત્યારે એક બાજુ નોકરી ધંધો કેટલું કામ છે ને, હવે મારા જ આવ્યા, હવે હું કરવા છે, હવે ઘરમાં જાય તો એની બૈરી મોઢું બગાડે. આવડવા કે હશે, હવે એક દિવસ છે ને કાલ વ્યા જશે, આપણે આગ્રહ નહીં કરીએ, હવે તું કાંઈ બોલતી નહીં, આવવાના ઘરે મારો ભગવાન શું કામ જાય, તમે મને કહો. હે એ સુખે જેમ ઢોર જિંદગી જીવે એમ જીવી નાખો ને, ખાઓ પીવો ઊંઘો ને મોજ મજા કરો ને મરી જાઓ, એમના ઘરે ભગવાનને જવાની જરૂર શું છે. જેમના ઘરે મારા પ્રભુ પ્રાણની જગ્યાએ હોય, પુરુષોત્તમ નારાયણ પ્રાણથી વધુ પ્રીતમ હોય, રાત દિવસ એની રાહ જોવાતી હોય કે હે મહારાજ આ મકાન તમારા માટે છે, હું તમારો છું, આ બધા તમારા છીએ, આ ધંધો આ નોકરી બધું જ આપનું છે, આપને માટે છે, હે પ્રભુ આપ આવી આપનું સંભાળો. અને પ્રભુ પધારે ત્યારે એટલો અનહદ આનંદ થાય, અનરાધાર કૃપા મનાય, એમના ઘરે મારા ભગવાનને થાળ જમવા આવવાનું મન થાય, દર્શન દેવાનું મન થાય, એની બૈરીને જોઈને રાજી રહેતો હોય, બૈરી એનો ધણી જોઈને રાજી રહેતી હોય, બે જણા છોકરાને ભગવાનથી વધારે વાલો કરીને લીલા લહેર કરતા હોય, એને ઘરે ભગવાનને જવાની જરૂર છું. પૈસો મારો પરમેશ્વર, બૈરી મારો ગુરુ, છોકરા છૈયા શાલીગ્રામ. હવે તમે કહો અહીં ભગવાન શું કામ જાય. બહુ જ કૃપા કરી હે મહારાજ, બહુ જ કૃપા કરી. માનભાઈએ થાળ બનાવ્યો. આ બંને ભાઈ બહેન અપરિણીત, જીવનભર બ્રહ્મચર્ય પાળીને સાંખ્યોગમાં રહ્યા. બાકીના બધા ગૃહસ્થાશ્રમમાં જોડાયેલા એમના ભાઈઓ, એટલે બે હતા ભાઈ ને બેન. થાળ બનાવ્યો, નાનકડું ઘર હતું, અતિ ભાવથી મહારાજને જમવા બેસાડ્યા અને મારા વાલમજી જમવા બેઠા. જે બાજુથી આ ઉપર મારા ઠાકોરજી મહારાજ જમવા બેઠા, અને એ જમાનામાં જે પાત્રમાં મારા પ્રભુને પીરસવામાં આવ્યું હતું એના દર્શન બોલો કરી લેવા છે, કરવા જ જોઈએ. પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના ઉપયોગમાં આવી ગયેલો આ બાજોઠીઓ કોઈ બોક્સમાં કાચમાં ફિટ કરી દેવામાં આવ્યો છે, એટલે આપણને થોડો બાજોઠિયાની જોઈએ એટલી રોનક નથી આવતી, અને એ જમાનાનું આ પાત્ર છે. આજ તો સમય જતા જતા ભાઈ એને ઘણી ક્ષતિઓ થઈ ગઈ છે. હવે ભાઈ અને બહેનને પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણમાં પ્રેમ કેવો હતો એની એક બીજી ઝલક છે, સાંભળો. દેહ દેહી ને જેવો સનેહ વિસરે નહી વાલા નો વ્રેહ, દેહ દેહી ને જેવો સનેહ વિસરે નહી વાલા નો વ્રેહ, આતે હૈયામાં વિસરે નહી વાલાનો વ્રેહ, દેહ દેહીને જેવો સનેહ વિસરે નહી વાલાનો વ્રેહ, વિસરે નહી વાલાનો વ્રેહ. વ્રેહ મીન્સ વિયોગ, વિરહ. વિસાર્યો પણ વિસરે જ નહીં ને, બંધ જ ન થાય ને. મહારાજ મહારાજ મહારાજ, હે મહારાજ, હે પ્રભુ પધારશો ને, હે મહારાજ તમે ક્યારે આવશો, એ બંધ જ ના થાય. જેમ દેહી આત્મા વિના દેહ રહી શકે કોઈ દિવસ, એમ ભક્તો ભગવાન વિના રહી નથી શકતા. આવો સ્નેહ.
એ મહારાજ જ્યારે જ્યારે હાલારમાંથી કચ્છ દેશ જતા યા તો કચ્છમાંથી પાછા હાલાર બાજુ આવતા ત્યારે આ રસ્તાનું પીપળિયા ગામ અવારનવાર મારો વાલો એમને લાભ આપતા, રાજી કરતા, ત્યાં વિસામો લેતા અને માનભાઈને ગણેશભાઈને દર્શન દેતા. કારણ કે એમનું હેત એવું હતું. એ હેતનું એક પરિણામ એક પ્રસંગે જોવા મળ્યું. સાવધાન, હવે પછીની વાત આપણા સૌ માટે ખૂબ જ અગત્યની આવી રહી છે. અત્યાર સુધી તો ભક્તને રાજી કરવા, ભક્તનો ભાવ પૂરો કરવા, ભક્તોને સુખિયા કરવા ભગવાન જાતા, અને ભક્તોને ભાવ થાય તો બહુ સ્વાભાવિક છે ને ભાઈ. તમે ગ્રહસ્થ હો, તમારા ઘરે ભગવાન કે ભગવાનને લઈને કોઈ વાલા સંતો આવે તો તમને સારું ન લાગે બાપા. પણ એ તો એ ધ્યાન દો, તમારા સુખ માટે કર્યું. કોના માટે? એ તમને સુખિયા કર્યા, તમારો ભાવ પૂરો કર્યો, તમારો સંકલ્પ પૂરો કર્યો. તમે અને તમારા આખા ગામમાં હવને એ ગમશે. ઓહો, ફલાણા ભાઈને ઘરે સંતો આવ્યા છે, એમના ઘરે આજે કંઈક પ્રસંગ છે. પરંતુ હજી સાચા પ્રેમની નિશાની કંઈક બીજી છે કે આપણે પ્રભુ કે પ્રભુના પ્રાણ પ્યારા સંતો માટે શું કરી શકીએ છીએ, ત્યાં એ પ્રેમનો પરિપાક જોવા મળે છે. ભગવાન આપણા માટે કરે, સંતો આપણા માટે કરે ને આપણને બહુ ગમે, સારું, બહુ જ સારું, નો પ્રોબ્લેમ. પરંતુ ખરેખર આપણને પ્રેમ પ્રભુમાં વધારે છે, સંતો વધારે સ્નેહી છે, કે ભગવાન અને સંતો આપણને બાળકો જાણીને વધુ સાચવે છે, નભાવે છે, એની ખાતરી આમાં ન થાય. એની ખાતરી ત્યારે થાય આપણે ભગવાન માટે કે ભગવાનના વાલા સંતો માટે કંઈક કરવાનું થાય, એમની મરજીમાં ભળવાનું થાય, ત્યારે પ્રિયતમની મરજીમાં કેટલા ભળી શકાય છે એનું નામ સાચો સ્નેહ છે. જો સાંભળજો, હો, એક વાર એવું બન્યું, લગભગ વિક્રમ સંવત 1884-85 સાલનો આ કિસ્સો છે. ગઢપુરમાં મંદિરનું નિર્માણ કરાવવાનું ધમધોકાર કામ શ્રી હરિજી મહારાજ ચલાવી રહ્યા હતા, અને બંને ભાઈ બહેન ગણેશભાઈ અને માનભાઈ ગામ પીપળિયાથી પરમાત્માના દર્શન કરવા આવ્યા. બંને હાથ જોડી મહારાજને પ્રાર્થના કરી કે હે નાથ, અમે બંને ભાઈ બહેને આજ દિવસ સુધી જે કાંઈ પૈસા ભેગા કર્યા છે એમાંથી આપ અને વાલા વાલા સંતોને જમાડવાની અમારે રસોઈ દેવી છે, તો કૃપા કરી અને અમારી રસોઈ અંગીકાર કરો મહારાજ. મહારાજ કે કેટલા વાપરવા છે? 300 રૂપિયા. કેટલા? એ જમાનામાં તો રૂપિયો તો ભાઈ કેવડો મોટો, એની જગ્યા કેટલા? 300 રૂપિયા. બંને ભાઈ બહેન સાંખ્યોગી અપરિણિત. મહારાજ કે કાંઈ વાંધો નહીં, મૂકો. 300 રૂપિયા મહારાજે લીધા અને પછી પ્રેમની પરીક્ષા લીધી કે સાંભળો, અમો કહીએ એમ કરવું છે કે રસોઈ જ દેવી છે? એનો સીધો અર્થ થાય, તમે નક્કી કરીને આવ્યા છો એમ પૈસા વાપરવા છે કે અમને ગમે એમ પણ વાપરવાની તૈયારી છે ને? જોજો, મોટે ભાગે આપણને એમ થાય, પણ પૈસા મારા તો મહારાજ હું કહું એમ તમે કરો ને, આવું થાય. આનું જ નામ બહુ મોટું અજ્ઞાન, અહમ મમત્વ છે. તારા તો પછી થયા ગાંડાલાલ, પહેલા તને પ્રભુએ આપ્યા, ધણી તું પછી થઈ પડ્યો. પણ હવે કોઈ શું કરે? એટલે હરેક પૈસા વાપરનારાના મનમાં એમ જ હોય કે હું કહું એમ વાપરો ને, મારે રસોઈ દેવી છે તો પછી તમને હું વાંધો છે? કાંઈ વાંધો નહીં, તમારે રસોઈ જ દેવી હોય તો રસોઈ તો દઈ શકાશે, પણ ઓલામાં જેટલો થવાનો હતો એટલો રાજીપો નહીં થાય, એ સમજીને હવે વ્યવહાર કરવો પડશે. બસ અહીંયા પ્રેમીનું પારખ્યું થાય છે. મને ગમતું તું એમ થાય એનો મને આનંદ આવે છે, કે મારા પ્રભુને, મારા ગુરુને, મારા વાલા સંતો કે ભક્તોને આનંદ થાય એમાં મને આનંદ થાય છે? મતલબ સુખ લીધાનો સ્નેહ છે કે સુખ દીધાનો સ્નેહ થાય છે? અહીંયા સાચા પ્રેમનું પારખ્યું છે. સાચો શુદ્ધ પ્રેમ હંમેશા પ્રિયતમને સુખ દીધાનું સુખ લે છે. ધ્યાન દેજો, સુખ દીધ્યાનું સુખ લે છે અને
સ્વપ્રેમી સ્વકેન્દ્રિત વ્યક્તિઓ સુખ લીધ્યાનો સ્નેહ માણતા હોય છે. આટલો ફેર છે. તમારા ઘરના જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હોય, જે કહેતા હોય તે તમારો સંસાર વ્યવહાર છે, એમાં તો બધું આવું ચાલતું જ હોય, પરંતુ જો ચેકિંગ કરવું હોય તો આ કરી શકાય કે એ સુખ લઈ અને મારી સાથે સ્નેહ રાખે છે કે મને સુખી કરીને સ્નેહ રાખે છે. એનું ગમતું હું જેટલું વધુ કરું એટલો એને મારી અરે પ્રેમ રહે છે કે મારા ગમતામાં ભયાનો પણ એને ભાવ રહે છે. એની સામે ઉલટું આપણે વિચારવાનું છે કે હું જેની જેની સાથે સ્નેહ ધરાવું છું એવા મારા ભગવાન, મારા ગુરુ, મારા વાલા સંતો, મારા ભક્તો અથવા તો સ્વજનો, એમની સાથે મારે સ્નેહ કેવો છે? સ્વાર્થનો છે કે મારી મનમાંની ઈચ્છા પૂરતી એનાથી થાય એટલે મને એ સારા લાગે, પણ મારી ઈચ્છા પૂરી ન થાય એટલે બધા મન કડવા લાગે? તો આપણે બધા એક નંબરના આસક્તિ વાસનાવાળા સ્વાર્થીઓ છીએ. અત્યારે એ વાસના, એ સ્વાર્થ અહીં જોડાઈ ગયો છે. બોલો માનભાઈ, રસોઈ જ દેવી છે કે અમે કહીએ એમ કરવાનું છે? વળી પરીક્ષામાં એક ઊંડું બીજું પેપર મહારાજે ઉમેરી દીધું. જેવી ઈચ્છા હોય ને એમ તમે કહેજો, તેવી રીતે અમે તો રાજી થશું. જોયું, લાલચમાં એક પાછી લાલચ ઉમેરી દીધી. તમારી જેમ ઈચ્છા હોય એમ કહેજો, અમે તો એમાં રાજી થશું. અમારે બીજું શું હોય? હવે ભલભલા ભૂલ ખાઈ જાય કે ન ખાઈ જાય, પછી મન શું છે તારે ખબર? પણ એ તો બધામાં રાજી હતા. સરસ, બહુ સરસ. તો એ બધામાં રાજી હતા તો ગાંડા એના ગમતામાં તું શું કામ ન ભર્યો? રાજી પોત એમાંય હતો જ ને. બસ આ માયા બહુ ઝીણી છે. એમાં કાંઈ કુરાજીપો હતો એમની મરજીમાં ભળી જવામાં? રાજીપો બે બાજુ હતો તો આપણી ઈચ્છામાં જ કેમ આપણે ભળી ગયા? કહો જેવી ઈચ્છા હોય તમે તેવી રીતે રાજી છીએ અમે. આવું મહારાજે બરાબરનું ગોઠવી દીધું. હો, પ્રેમની ઝીણામાં ઝીણી પરીક્ષા એવી કસોટી થઈ. અને હવે માનભાઈ અને ગણેશભાઈએ કશું જ વિચાર્યા વિના જે એમણે મારા વાલાને કહ્યું એ સાંભળો. એવું સુણી બોલ્યા જોડી હાથ, એમાં શું પૂછવું હોય નાથ. એવું સુણી બોલ્યા જોડી હાથ, એમાં શું પૂછવું હોય નાથ. આમો છે તમારા વેચાણ, આમો છે તમારા વેચાણ. કરો આપની ઈચ્છા પ્રમાણ, કરો આપની ઈચ્છા પ્રમાણ. સદા રાજી રહો પરમેશ, નથી એવી ના સંકલ્પ લેશ. સદા રાજી રહો પરમેશ, નથી એવી ના સંકલ્પ લેશ, નથી એવી ના સંકલ્પ લેશ, નથી એવી ના સંકલ્પ લેશ. છે એ કાળજે કોતરી લેવા જેવી વાત છે. કેવી છે કાળજે? કોતરી લેવા જેવી કે ભૂલે ભૂલાઈ ન જાય. અરે મહારાજ, એમાં પૂછવાનું શું હોય બાપા? આપ અમને પૂછો છો ત્યારે અમને એવું લાગે છે કે અમારા પ્રેમમાં, નિષ્ઠામાં, ભાવમાં, ભક્તિમાં કંઈક ખામી છે. મહારાજ, અમને પૂછવાનું હોય? અમે તો તમારા વેચાણ છીએ. શું છીએ? વેચાણ. અમે તો તમારા ગુલામ. બાપ, અમને પૂછીને નિર્ણય થોડો લેવાનો હોય. મહારાજ, કરો આપની ઈચ્છા પ્રમાણ, આપને જે ઈચ્છા હોય એમ જ કરો. આવું શું કામ કહી શક્યા? એક તો એ પોતે માલિક નહોતા થઈ પડ્યા, સ્વતંત્ર નહોતા થઈ પડ્યા, એ સાચા અર્થમાં દાસ હતા, ભક્ત હતા, વેચાણ હતા. બીજી વાત હવે કહે છે, સાંભળો. હે નાથ,
આપ હર હંમેશ અમારા ઉપર રાજી રહો, એ સિવાય અમારે બીજો કોઈ સંકલ્પ છે જ નહીં ને, અમારી કોઈ ઈચ્છા જ નથી ને કે અમારી જિંદગીમાં એક આ કામ કરવું છે ને એક આમ કરવું છે ને એક તેમ કરવું છે. અમારે આખી જિંદગી એક જ કામ કરવું છે, આપ જ્યાં જ્યારે જેમ રાજી થતા હો એમ કરવું છે ને એમ રહેવું છે. વાહ ભાઈ વાહ. હવે જોજો, હો એ કરી પ્રશંસા શ્રી અવિનાશ, મોતી પરોવ્યું વીજ પ્રકાશ, વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. માનભાઈ ગણેશ, તમે તો બે ભાઈ બહેન પણ આજે જબરું કામ કરી ગયા, તમને આવું હુજ્યું અને તમે અમારી મરજીમાં ભળી ગયા, બહુ જ સારું કામ કર્યું, બહુ જ કામ કર્યું. પછી ગઢડામાં જે મંદિરનું કામ ચાલતું હતું, વાલમજીએ 300 રૂપિયા એમાં વાપરી નાખ્યા. એવો વાલાનો વિશ્વાસ જેને તેથી મળવા આવતા એને, એટલે મહારાજ સામે ચાલી ચાલીને એ ગામમાં જાતા એને રાજી કરતા. એ માનબાનું પીપળિયા ગામ, કયું પીપળિયા? માનબાનું પીપળિયા ગામ. ગ્રંથોમાં આવું લખી નાખ્યું, બોલો, કર્યું મારા પ્રભુએ તીરથ ધામ. શું કર્યું? તીરથ. હાલો આપણે જાત્રા કરી લઈ પીપળિયા ગામની. ક્યાંની? જ્યાં મારા પ્રભુએ આવા ભક્તોને રાજી કર્યા ત્યાં પ્રસાદીનું ભવ્ય તળાવ છે. વાલમજી ત્યાં નાયા છે, એમના સંતો નાયા છે. આપણે બધા મનોમન એમાં ડૂબકી ખાયેલી. એક પ્રસાદીનો ત્યાં કૂવો છે. આવા તીર્થરૂપ ગામ પીપળિયાની આપણે જાત્રા કરી. મહાપ્રભુ આવે મળવાને ધન ધન છે અબળાને ભક્ત ગણેશનો સત્સંગ. કઈ વાત મેં આણી ઉમંગ. હવે ગ્રંથકારને ભાવ આવી ગયો. અરે જેના કુળમાં દેહ એ ધાર્યું તે કુળને એણે ઉધાર્યું. હે, એ કુળ પાવન થઈ ગયું કે જેના કુળમાં આવા મહાન ભક્તો થયા. એવા ભક્તના ચરિત્ર ગાશે તેનું પણ અંતર પવિત્ર થશે. આપણું અંતર પવિત્ર થશે. આપણે આવા માનબાન ગણેશભાઈ જેવા મહાપ્રેમી સાચા દાસ ભગવાનના અને સંતના વેચાણ થઈને રહેતા હોય એવાના ચરિત્રો ગાઈએ, સાંભળીએ, એનો મહિમા વિચારીએ, એવા બનવાનો ઠરાવ કરીએ તો આપણે પણ એમના જેવા પવિત્ર થવા લાગીએ છીએ. હવે જે કુળમાં માનભાઈ અને ગણેશભાઈ થઈ ગયા એ કુળની થોડીક વાત કરી દઉં. હો ભાઈ, ગણેશભાઈના અને માનબાના પિતાશ્રીનું નામ હરકજીભાઈ હતું, એમના માતાનું નામ રતનબા હતું. હરખા દાદા અને રતનમાને કુલ 7 સંતાનો. કેટલા? 7. એમાં 4 દીકરા, દેવરાજભાઈ, નારાયણભાઈ, કરશનભાઈ અને ચોથો ગણેશ. 3 બહેનો, માનબા, જેઠીબા અને અમરબા. એમાં ગણેશભાઈ અને માનબા બે આખી જિંદગી અપરિણીત રહ્યા. ગણેશભાઈનો જે એક ભાઈ હતો કરશનભાઈ, એની પરંપરામાં વીરજીભાઈ, એની પરંપરામાં માવજીભાઈ, એના દીકરા વેલાભાઈ, કરશનભાઈ અને મકનભાઈ થયા. એ મકનભાઈના 2 દીકરા ભૂધરભાઈ અને પ્રેમજીભાઈ. એમાંથી ભૂધરભાઈના 2 દીકરા નિલેશભાઈ, જે રાજકોટમાં ટીચર તરીકેનું કામ કરે છે, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી છે, આપણે ત્યાં શિબિર ભરે છે, ઉત્સવ સમયે આવે છે અને સત્સંગનો ખાસો લાભ લે છે, એ આ નિલેશભાઈ. માનબા અને ગણેશભાઈના ભાઈ હતા કરશનભાઈ, એની પરંપરામાં આવેલા. નિલેશભાઈનો પણ એક દીકરો છે લયકુમાર. નિલેશભાઈના ભાઈ છે મુકુંદભાઈ, SBI બેંકમાં મેનેજર છે જામનગર, જ્યાં આપણા શક્તિસિંહભાઈ ડોડિયા અને બધા રહે છે, એમની સાથે સત્સંગ કરે છે, રવિસભા ભરે છે અને બે ભાઈઓ ધમધમાવીને સત્સંગ કરે છે. નિલેશભાઈના કાકા પ્રેમજીભાઈ, એમને પણ 2 દીકરા છે, ધર્મેશભાઈ અને ઉર્વેશભાઈ, બંને મોરબીમાં રહે છે. આ પરિવાર આજે સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય, સંતોનો નિશ્ચય, મહિમા એવો ને એવો રાખે અને જેવા માનબા થઈ ગયા એમના વડવા અને ગણેશભાઈ થઈ ગયા એને આજ અક્ષરધામમાં ગૌરવ લેવાનું મન થાય એવો સત્સંગ આ બધા જ કરે તો કેવું સારું. એને સ્વામિનારાયણ ભગવાનને, એમના સંતોને કેટલો આનંદ થાય,
એ એમના વડવાઓ પણ કેટલા રાજી થાય, એમના નાના નાના લયકુમાર જેવા બધા ટાબરિયાઓ પણ સારામાં સારો સત્સંગ કરે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. અને બાકીની વાતો આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખલડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે હૈયાના હાર, અતિ ફાવી ગયો છું વાલા, અતિ ફાવી ગયો છું વાલા, મને મળ્યો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. મને મોટા સંતો આપ્યા, મહાભક્ત તણો નહીં પાર, લીધા જન્મ ઘણા મેં વાલા, લીધા જન્મ ઘણા મેં વાલા, અદવાળી તમે આવાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા. કહે જ્ઞાન જીવન હે પ્રાણ, મારા શ્વાસ તણા આધાર, તમે હો તો હરિવર હું છું, તમે હો તો હરિવર હું છું, તમે આત્મા છો હરિ મારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મારી ભૂલો ના ભૂલનારા. આ સત્સંગ મેં અબ આય જેતે, સંત હરિજન ભાઈઓ તેતે, સબ હૈ મુક્ત અનાદિ એહી, સ્વભાવ અબ ભૂલ ગયે તેહી, સ્વભાવ અબ ભૂલ ગયે તેહી. સહજાન સ્વામી મહારાજ.